थैंक यू वेरी मच। तो कवि सुरेश दलाल ना सर्जन प्रक्रिया विषेना केटलाक विचारों साथे हवे पछी एक एवा दमदार कवि ने तमारी समक्ष प्रस्तुत करवा छे। सुरेश भाई एवुं लख्युं के तमने ताराओनी बाराखड़ी उकेलता आवडे छे तो लखो, तमने फूलोनी पांखड़ीमां प्रवेशता आवडे छे तो लखो, तमने क्षणोनी आंखड़ीमां कशुक आंजता आवडे छे तो लखो, तमने आंखमां आवेला वादळने नहीं वरसावता आवडे छे तो लखो, तमने मेघ धनुषने सुकी धरा पर वावता आवडे छे तो लखो, तमने लोकोनी वच्चे एकला रहता आवडे छे तो लखो, तमने तमाराथी छुट्टा पड़ता आवडे छे तो लखो, तमने कशु नथी आवडतू ए दशा पर उभा रहता आवडे छे तो लखो। तो सतत अविरत लखे छे ने छता पण गुणवत्ता युक्त लखे छे अने विदेशनी धरा पर रहीने छता पण हजी पण एनी अंदर एक आखू गुजरात भर्युं छे, गुजराती साहित्य तरबतर छे। एवा મેગી હસનાની ને દુબઈથી આજે આપણે ખાસ માણ્યા, ત્યારે અમેરિકાથી આપણી વચ્ચે કવિશ્રી પ્રીતમ લખનાણી ઉપસ્થિત છે। 20થી વધારે પુસ્તકો એમના પ્રગટ થઈ ચૂક્યા છે અને ખાસ એક વાત એ છે કે છેલ્લા 4 મહિનાની અંદર એમણે કુલ 109 જેટલા સાહિત્યના વિવિધ કાર્યક્રમો કર્યા છે, એ ગિનેસ બુકમાં આપણે એની નોંધણી કરાવીશું આપણે। અને એમની સરનેમ છે લખલાણી, ક્યા વાત હે, બહોત અચ્છે, જા સાહેબે કહ્યું કે એની સરનેમ જ સૂચવે છે લખલાણી, એટલે લખવાની લાણી જે કરે છે એ લખલાણી। અને હજી બે કાર્યક્રમો મુંબઈમાં બાકી છે એટલે 111 થઈ જશે, એટલે આપ સૌના તાળીઓના ગડગડાટ સાથે કવિશ્રી પ્રીતમ લખલાણી। લખ કરવું એના કરતા લખ વધારે સારું। પેલા હરભર હમણાં કીધું ને કે સુરેશ દલાલની કવિતાઓ છે ત્યારે મને બીક લાગી કે એમ કહેશે કે આ દલાલ ઘરાનાનો છે, એટલે તો પેલા 4 લઘુ કાવ્ય રજૂ કરું છું। ક્યારેક કુંભાર પણ મૂછમાં અસતો હોય છે, ક્યારેક કુંભાર પણ મૂછમાં અસતો હોય છે કે મારા માટલાને, ક્યારેક કુંભાર પણ મૂછમાં અસતો હોય છે કે મારા માટલાને ટકોરા મારી મારીને ચકાસણી કરતો, કે મારા માટલાને ટકોરા મારી મારીને ચકાસણી કરતો, સાલો આ માણસ કેમ આટલો જલ્દી ફૂટી જતો હશે। ત્યારે કુંભાર પણ મૂછમાં અસતો હોય છે કે મારા માટલાને ટકોરા મારી મારીને ચકાસણી કરતો આ માણસ સાલો કેમ આટલો જલ્દી ફૂટી જતો હશે। સવારે બાજરીના ઢૂંડે રમતા 2-4 પંખીઓ મને જોતા જ ફરહર કરતા આબમાં ઉડી ગયા, સવારે બાજરીના ઢૂંડે રમતા 2-4 પંખીઓ મને જોતા જ ફરહર કરતા આબમાં ઉડી ગયા, દી આખો ખેતરને શેડે લમણે હાથ મૂકીને વિચારતો રહ્યો, દી આખો ખેતરના શેડે લમણે હાથ મૂકીને હું વિચારતો રહ્યો કે હવે ક્યારે સાંજ ઢળે અને હું મને ઘરે જઈને અરીસામાં જોઉં, કે હવે ક્યારે સાંજ ઢળે અને હું મને ઘરે જઈને અરીસામાં જોઉં કે કઈ ક્ષણે હું માણસમાંથી ચાળિયો થઈ ગયો। સવારે બાજરીના ડુંડે રમતા 2-4 પંખીઓ મને જોતા ફરળ કરતા આબમાં ઉડી ગયા, દી આખો ખેતરના શેડે લમણે હાથ મૂકીને વિચારતો રહ્યો કે હવે ક્યારે સાંજ ઢળે અને હું મને ઘરે જઈને અરીસામાં જોઉં કે કઈ ક્ષણે હું માણસમાંથી ચાળિયો થઈ ગયો। એક બીજું છે કે માણસને કેળેથી બેવડો વળી ગયેલો જોઈને, માણસને કેળેથી બેવડો વળી ગયેલો જોઈને ઈસુએ કહ્યું દોસ્ત ક્રોસનો ભાર તો મારે ખંભે પણ છે, દોસ્ત ક્રોસનો ભાર તો મારે ખંભે પણ છે, માણસ બોલ્યો પ્રભુ મૃત્યુનો ક્રોસ લાચારી જેટલો ભારે નથી હોતો, મૃત્યુનો ક્રોસ લાચારી જેટલો ભારે નથી હોતો। અને એક નાનકડું ક્યારેક માણસને કેળેથી બેવડો વળી ગયેલો જોઈને ઈસુએ કહ્યું કે દોસ્ત ક્રોસનો ભાર તો મારે ખંભે પણ છે, માણસ બોલ્યો પ્રભુ મૃત્યુનો ક્રોસ લાચારી જેટલો ભારે નથી હોતો। દેવળના એક ખૂણે મીણબત્તીને એકલી અટોલી બળતી જોઈને, દેવળના એક ખૂણે મીણબત્તીને એકલી અટોલી બળતી જોઈને ઈસુએ કહ્યું
શું તને આમ એકલું અટોલું બળવું ગમે છે? શું તને આમ એકલું અટોલું બળવું ગમે છે? મીણબત્તી બોલી, પ્રભુ બળવા પીગળવાનો આનંદ તમે ઈશ્વર શું જાણો? હવે બે આનાથી થોડા મોટા કરવી, હું ત્રણ વાંચીશ, બે ત્રણ વાંચીશ. છત બારી બારણાને આભી તો, છત બારી બારણાને આભી તો તૂટી પડશે તો હું વ્યથિત નહીં થાઉં. છત બારી બારણા અને આ ભીતો તૂટી પડશે તો હું વ્યથિત નહીં થાઉં. તો કોઈ પણ વિશાળ અનુભવ્ય હું જશે મન ભરીને તેના આકાશ જશે. પણ મારી એકલતાને એકાંતમાં ફેરવી નાખતા, પણ મારી એકલતાને એકાંતમાં ફેરવી નાખતા આ વૃક્ષો જે દિવસે કદાચ આંગણેથી ચાલ્યા જવાનો મનસુબો પણ કરશે, કદાચ મનસુબો પણ કરશે તો હું સાંજ થતા પહેલા ઢળી પડીશ. હું સાંજ થતા પહેલા ઢળી પડીશ. અને એક બીજું કાવ્ય છે, એક મલકતી સાંજે હું ઓફિસેથી ઘરે પાછો ફર્યો. એક મલકતી સાંજે હું ઓફિસેથી ઘરે પાછો ફર્યો તો દીકરીને ઓસરીમાં કેનવાસ પર છત અને ભીતો વાળું ઘર ચિતરતી જોઈ આ અભાગ્યા જીવતી પૂછાઈ ગયું. આ અભાગ્યા જીવતી પૂછાઈ ગયું કે દીકરા, તે તારા ઘરમાં બારી કેમ નથી મૂકી? તે તારા આ ઘરમાં બારી કેમ નથી મૂકી? છણકો કરતી આંખની પીછીને એકો રડસેલી મારો હાથ જાલીને મને ફળિયામાં ખેંચી લાવી, મને ફળિયામાં ખેંચી લાવી અને પછી બોલી, ડેડી તમને અહીંથી ક્યાંય વૃક્ષ પંખી કે આકાશ નજરે ચડે છે ખરું? તમને વૃક્ષ પંખી કે આકાશ નજરે ચડે છે ખરું? મેં ડોકું ધુણાવી નાનો સંકેત કર્યો એટલે એ હળવેકથી બોલી, ડેડી હવે પછી તમે મને ક્યારેય એ ન પૂછશો કે મેં મારા ઘરમાં બારી કેમ નથી મૂકી, મેં મારા ઘરમાં બારી કેમ નથી મૂકી, નહીતર આ ભીતો બિચારી ડૂસકે ચડી જશે. આ ભીતો ડૂસકે ચડી જશે. અને આજનું છેલ્લું અભ્યાસ હવે એના દેહને ચિતા પર અગ્નિદા દેવા મુકાશે. એના દેહને ચિતા પર અગ્નિદા દેવા મુકાશે ત્યારે વ્યથિત અગ્નિ પણ ચીસ પાડી ઉઠશે. ત્યારે વ્યથિત અગ્નિ પણ ચીસ પાડી ઉઠશે. અરે આને હું શું બાળું? આ તો અહીં આવતા પહેલા જ ક્યારની બળી ચૂકી છે. એ તો અહીં આવતા પહેલા જ ક્યારની બળી ચૂકી છે. અથવા તેના દેહને દફનાવવા એકાદ ખાડામાં ઉતારવામાં આવશે. ત્યારે ઉડી જતી ચિચિયારી પહાડથી ઉડી જતી ધૂળ કહેતી જશે, અરે આને હું શું દફનાવું? આ તો અહીં આવતા પહેલા ક્યારની ધૂળ થઈ ગઈ છે. એ તો ક્યારની ધૂળ થઈ ગઈ છે. કે પછી તેના દેહને ગીધડા સામે ખુલ્લો મૂકી દેવાશે. ત્યારે અત્યાચાર, અન્યાય અને લાચારી તળે ચૂથાયેલા દેહને જોઈને ગીધડાની આક્રોશ વ્યક્ત કરતી ગીધડાની લાલ આંખ એક પ્રશ્ન પૂછી ઉઠશે કે જે દીકરી, બહેન, પત્ની અને માતાનો દરજ્જો ભોગવતી હતી, શું એ ક્યારેય એક સ્ત્રીની જેમ જિંદગી જીવી શકી છે ખરી? થેન્ક યુ. ક્યા વાત. તો તમે જોયું કે ભાષાની સમૃદ્ધિ હજી એવી જ અકબંધ છે. અમેરિકામાં પણ એ હૃદયની અંદર, હૃદયના કોઈ ખૂણામાં એમણે ગુજરાતી ભાષાને સંગ્રહી રાખી છે. ખૂબ સુંદર રજૂઆત, ભાવ, કલ્પનો એમના. હમણાં ભરત ત્રિવેદીના પુસ્તકના વિમોચનમાં સુમન શાહે સરસ વાત કરી હતી કે વિરાટ કોહલી જ્યારે ક્રિકેટ રમે છે ત્યારે એ ટી શર્ટ પહેરે છે, ત્યારે એની ડાબી બાજુ એક જુદી કંપનીનો લોગો હોય છે, જમણી બાજુ બીજી કંપનીનો લોગો હોય છે, છાતી પર કંઈક બીજી સ્પોન્સરશિપનો લોગો હોય છે. પણ જ્યારે એ ક્રિકેટ રમે છે ત્યારે તો એ માત્ર વિરાટ કોહલી જ હોય છે. એટલે પ્રતિભા એ આજના સમયમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ હોય એ તો એ અંદરથી બહાર નીકળતી જ હોય છે. ત્યારે રામદર્શ મિશ્ર એ અદ્ભુત કહ્યું છે કે બનાયા હૈ મેને યે ઘર ધીરે ધીરે, બનાયા હૈ મેને યે ઘર ધીરે ધીરે, ખુલે મેરે ખ્વાબો કે પર
धीरे धीरे, किसी को गिराया न खुद को उछाला, किसी को गिराया न खुद को उछाला, कटा जिंदगी का सफर धीरे धीरे, और जहां आप पहुंचे वहां मैं भी पहुंचा, जहां आप पहुंचे छलांगे लगाकर, जहां आप पहुंचे छलांगे लगाकर वहां मैं भी पहुंचा, मगर धीरे धीरे पहाड़ अद्भुत शेर हवे आवे छे साहेब के पहाड़ों की कोई चुनौती नहीं थी, पहाड़ों की कोई चुनौती नहीं थी, उठाता गया यूं ही सर धीरे धीरे। तो हवे एक हेवा कवि गीतकार ने प्रस्तुत करवा छे जे संचालन नी दुनिया मा धीरे धीरे आगळ वध्या छे उन्नत थी संचालन नी दुनिया मा कृष्णभाई कवम पायोनियर छे संचालन नी दुनिया मा स्क्रिप्ट नु महत्व आकाशवाणी माथी आवे छे ने एटले एक एक शब्द एक एक समय एक एक क्षण नु मूल्य होय ए बहु योग्य छे એટલે સ્ક્રિપ્ટનું મૂલ્ય સ્થાપિત કરનાર કોન્સેપ્ટથી કાર્યક્રમને આગળ ધપાવનાર અને કેટલા એવા કાર્યક્રમ અઢળક એવા કાર્યક્રમ જે ટિકિટ બારી પર માત્ર એટલું લખ્યું હોય સંચાલન તુષાર શુક્લ તો એના નામે પણ ટિકિટો વેચાતી હોય એ પ્રકારની લોકપ્રિયતા અઢળક લોકપ્રિયતા જેમણે પ્રાપ્ત કરી છે અને એના કારણે એમાં એમનો વાંક નથી એટલી બધી લોકપ્રિયતા મળી એમને કારણે એ ક્યાંક કેટલાકના અળખામણા પણ બન્યા છે પણ એમાં એમનો કશો વાંક નથી પણ ખૂબ ખૂબ સજ્જ ગીતકાર આપણી ભાષાના કેટલાક ઉત્તમ ગીતો એમણે આપ્યા છે આજે આપણી સાથે છે ત્યારે ખૂબ તાળીઓના સન્માન સાથે કવિ શ્રી તુષાર શુક્લ નવું ઘર છે નવું કબાટ છે નવી વ્યવસ્થા છે પુસ્તકો માટે નવું ઘર છે નવો કબાટ છે નવી વ્યવસ્થા છે પુસ્તકો માટે પુસ્તકો વારસામાં મળ્યા તે અને હવે વારસો બન્યા છે તે જૂના નવા સગળા પુસ્તકો જાણે એક સેતુ બંધ પેઢીઓ વચ્ચેનો મને મળેલા કેટલાક પુસ્તકોના પહેલા પાને સર્જકના હસ્તાક્ષરમાં લખ્યું છે સપ્રેમ ભેટ કેટલાક પર અવલોકનાર્થે પણ હું કોણ અવલોકન કરી શકનાર હું તો કેવળ આનંદનો આસ્વાદક અને હું ક્યાં લઈ શક્યો છું આનંદ જે મળ્યા છે એ સઘળાનો કેટલાક પુસ્તકો ઘૂંટડો ભરું તેની વાટ જોતા પાણિયારે નવા માટલા જે કેટલાક પુસ્તકો ભર્યા પછી ન ભાવેલા ઘૂંટડા જેવા પણ મને આદત છે કડવા ઘૂંટ ગળવાની અસ્વીકારનો અનાદર મારા સ્વભાવમાં નથી પુસ્તકો લખવા છપાવવા વેચવા વહેંચવા વાંચવા અંગેના કોઈ ધારાધોરણ ન જોવાય જે માણસો બાબતે પણ નથી વાદ વિવાદ વિખવાદ સંવાદ યાદ ફરિયાદ ફરી ફરીને યાદ એમાં કેટલા વૈવિધ્યમાં વહેંચાઈને રહે છે માણસો અને પુસ્તકો પુસ્તકો જગ્યા કરી આપે છે બીજાને ગોઠવાતા જાય છે ઉભા ન સમાય તો આડા એક કબાટમાં સૌ સાથે ભીડનો ભાવ પુસ્તકોમાં નથી એમની વચ્ચે ગમા અણગમા જેવું હશે ના જાણે પુસ્તકોના કબાટનું બારણું કાચનું કરાયું છે ખાસ વંચાય નહીં તોય દર્શન તો થાય જેમ ઘર મંદિરમાં બિરાજમાન ભગવાનની મૂર્તિનું છે પૂજાય નહીં તોય વંદન તો થાય આમ પણ માર્ગમાં આવતા નાના મોટા શ્રદ્ધા સ્થાનો આગળ માથું નમાવતા જવાની મને ટેવ છે કબાટમાં મારા પપ્પાના સમયના પુસ્તકો પણ છે પીળા પાના જર્જરી આ પુસ્તકો સ્મૃતિઓ અને માણસો સઘળાની બાબતમાં યાદ રાખો હેન્ડલ વિથ કેર એમાં એક પુસ્તક અમૂલ્ય છે મારી મમ્મી ભણતી ત્યારનું બીએનું પાઠ્યપુસ્તક એ અમૂલ્ય છે કારણ કે એના પર મારી મમ્મીના હસ્તાક્ષરમાં એનું નામ છે એ નામ જે ઓગળી ગયું જીવતા જીવતા
એ માત્ર અહીં એક જ જગ્યાએ છે, બીજે નથી. હું એના પર હાથ ફેરવું છું તો એમ લાગે છે કે જાણે મમ્મીએ હાથ ફેરવ્યો મારા પર. મમ્મીનું નામ ચમત્કારી છે. ના, મમ્મી ચમત્કાર છે. વિશ્વ પુસ્તકજીને મને એ ચમત્કારનો અનુભવ કરાવનાર પુસ્તકને નમસ્કાર. હવે પિતા, પિતાના અવસાનની ક્ષણ કેટલાય વર્ષો પછી ફરી સ્મૃતિમાં. યાદોના દીવા પાંપણ પ્રગટ્યા છે ઢળતી સાંજે, ઝૂકી ઓર સલ્લી તમે ગયા તે દિવસે. અર્ધો લખેલો કાગળ શાહી ખોટી કલમમાં, આંખોને શોધે ચશ્મા તમે જાગશો એ બ્રહ્મા. સૂતા તા સાવ સામે ને છતાંય સાથે નહોતા, આંસુ ન ગમતા તમને, રોક્યું તું મનને રોતા. તમે આસપાસમાં છો એવું લાગતું તું મનને, સ્પર્શો તમે બધાને, સ્પર્શી શકું ન તમને. ન છોડવાની પીડા, છૂટી રહ્યાનું દુઃખ ના, એ શાંત સૌમ્ય ચહેરો ગમતું મળ્યાના સુખમાં. કહેતા હતા તમે કે પાછો નહીં જાઓ, મહાભૂતમાં ભળી જઈ ફેલાઈ મારે જાવું. અગ્નિ પવન ને પાણી, ધરતી ને વ્યોમ સઘળા છલકી ઉઠ્યા હતા ત્યારે તમે ગયા તે દિવસે. ત્યાં કોણ તમને મળશે, હશે કોણ રાહ જોતું. પત્રો ને ડાયરીમાં એ ગમતા નામ શોધું, સંગાથની સ્મૃતિમાં વર્ષો વિરહ ના વીત્યા, કવિતાનો હાથ ઝાલી તમે આંસુઓને જીત્યા. એ ઓરડાના રંગો બદલાઈ ગયા છે આજે, દીવોએ કોઈ કરતું નથી રોજ ઢળતી સાંજે. જીવાતું જાય જીવન જે આવ્યું સૌના ભાગે, અણગમતું જોઈએ ના મનગમતું સૌએ માંગે. આવે છે ઉત્તરાયણ ને યાદ આવે એની, ગુંચવતા દોર જે એ સગળી તમે ઉકેલી. મારા નામ સાથે આજે કેવળ અટક હું જોડું, સંબંધ આપણો હું અણજાણતા જ તોડું. મારા પુત્ર સાથે મારું હું નામ જોડી રાજી, છે તમારી મહેક એમાં છ છાની તોય તાજી. તમે થઈ ગયા ધુમાડો, યાદો એ ધૂંધળી થઈ, લાગે છે ગંધ એની મારા મહી ભળી ગઈ. આજે ફરીથી પળ એ આવી છે યાદ મને, આવું જ કેમ થયું તું તમે ગયા તે દિવસે. એક ગીત છે, આંખો છલકાય જ્યારે આંખે અંજાય મારા મહિયરના ઘર કેરી બારી. આંખો છલકાય જ્યારે આંખે અંજાય મારા મહિયરના ઘર કેરી બારી, ઓ બાઈજી રૂંધે દિવાલો તમારી. ઊંચી દિવાલો ને અધખુલા બારણા ને ઉંબર પર આંખ કરે ચોકી, ઓરડામાં સૂનમૂન પૂરાઈ રહું એકલી પણ મનને શકાય નહીં રોકી. ઉડી આ બારણેથી બેસું એ બારીએ ને ટહુકું એ ઈચ્છા મેં મારી, ઓ બાઈજી રૂંધે દિવાલો તમારી. મૈયરની બારીએ હું બેસીને ગાતી તી, શરમાતી મારગડો જોતી. અણજાણી આંખોના ઈજનને અણસારે ગમતા પરોવતી તી મોતી. મનગમતા સંગાથે ઉડવાની સપનામાં કીધી તી મેં તૈયારી, ઓ બાઈજી હવે રૂંધે દિવાલો તમારી. મૈયરની બારીએથી સાસરીના બારણે થાપા બનીને ચિતરાણી, બાપુના આંગણાની ધૂળમાની પગલીઓ કંકુના રંગે રંગાણી. ઉંબર ઓળંગી હું તો આવી તી અંદર, એ સપનાઓ સઘળા વિસારી, ઓ બાઈજી હવે રૂંધે દિવાલો તમારી. અને મારી પોતાની જે કઈ સર્જન સમજ છે એમાંથી હું તો સરળ ગીતનો માણસ સાંભળતા સમજાતો.
હું તો સરળ ગીતનો માણસ, સાંભળતા સમજાતો, અર્થ કળીશો સહજ સ્વયં સામેથી ઉગડી જાતો, હું તો સરળ ગીતનો માણસ, સાંભળતા સમજાતો. મિત્રોને હસતા જોઈને મનમાં મોઠપ થઈ, ના સમજાય જે સહેલાઈથી એવું લખું કઈ. થોડીક અઘરી અભિવ્યક્તિ એબ્સર્ડિટીના કલ્પન, વાંકી આંગળીએ ઘી નીકળે એવું થાય વિવેચન. મૂંઝાતા ભાવકને જોઈ હું કરી લઉં સ્મિત, મારે હજી એ લખવું બાકી ના સમજાતું ગીત. મથું મથું પણ પેનથી એવું કશું નીકળે નહીં, ના સમજાય જે સહેલાઈથી એવું લખવું કઈ. નદી ને પર્વત, ઝાડ ને ઝરણા, ફૂલ ને ઝાકળ નહીં, પહેલો પ્રેમ ને પહેલી વર્ષા, પહેલો કાગળ નહીં. જે મેં જોયું તે નહીં, જે મેં અનુભવ્યું તે નહીં, જે ગાયું જે સાંભળ્યું છે એ સગણું મિથ્યા. અહીં ના મારું ના તારું કે ના આપણા સૌનું કઈ, ના સમજાય જે સહેલાઈથી એવું લખું કઈ. સહેલાઈથી સમજાતું જે એનો મહિમા ક્યાં છે? સહેલાઈથી સમજાતું જે એનો મહિમા ક્યાં છે? વિશદ વિચાર ને ગહન વિવેચન સૌ કોઈ અહીંયા માંગે. અર્થ માછલું હાથ ના આવે, જાળ ઝાલી સૌ હરખે. અર્થ માછલું હાથ ના આવે, જાળ ઝાલી સૌ હરખે. અર્થનું પંખી સામે ચાલી આંગણ આવી ટવકે. હજી સુધી હું ટહુકા માણું, માછલું પકડ્યું નહીં, ના સમજાય જે સહેલાઈથી લખ્યું નહીં. વાહ 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 વાહ. અને છેલ્લી રચના કે જીવન વીતી ગયું શીખતા કે શું રાખું ને શું છોડું. જીવન વીતી ગયું શીખતા કે શું રાખું ને શું છોડું, કરું છું હું કદી મોડું, કદી થઈ જાય છે મોડું. હવે ચાર દ્રશ્યો છે. બાળક સાથે પિતા, રમત કેવી આ સંતા કુકડીની, બેઉ જણ રમતા, રહેતા એક ઘરમાં તોય ના મન ભાવતું મળતા. હતી જ્યાં શોધતી આંખો, રહ્યો તો ત્યારે ગેરહાજર, બનીતી હાજરી રિપોર્ટ કાર્ડે માત્ર હસ્તાક્ષર. હવે નામની પાછળ હું મારું નામ શું જોડું, કરું છું હું કદી મોડું, કદી થઈ જાય છે. હતી મનગમતી સુખડી તો ટિફિનમાં પણ ઘણી વાર, હતી મનગમતી સુખડી તો ટિફિનમાં પણ ઘણી વારે, અને મેં થેન્ક્સ કહેવા ફોન પણ ઉપાડ્યો તો ત્યારે, પરંતુ ત્યાં વળી મિત્રોની વાતે વાત વિસરાઈ. હતી કહેવાની જ્યારે, ત્યારે ના એ વાત કહેવાય. હવે એ મૌનની સાંકળ કયા શબ્દો વડે તોડું, કરું છું હું કદી મોડું, કદી થઈ જાય છે મોડું. ન સાંજે બાંકડે બેઠા વડીલની પાસમાં જઈને, કરચલી હેથી ચૂમી હથેલી હાથમાં લઈને, ઘડી પણ પાસે બેસી કેમ છો એવું નથી પૂછ્યું, એ કોરી આંખના ખૂણેથી મેં આંસુ નથી લૂછું, એ ખાલી બાંકડું જોઉં છું તો સમજાય છે થોડું, કરું છું હું કદી મોડું, કદી થઈ જાય છે મોડું. ને જીવનની દોડધામો ને ઉધામા ને અજંપાઓ, જીવનની દોડધામો ને ઉધામા ને અજંપાઓ, સતત દોડાવતા સોનેરી હરણાશા સપનાઓ. હવે સમજાય છે આજે કે શું કરવું તું ગઈકાલે, હવે સમજાય છે આજે કે શું કરવું તું ગઈકાલે. સમયની રેત સરતી મુઠ્ઠીમાં કોઈ કઈ રીતે ઝાલે, જે છૂટ્યું હાથથી એને પકડવા વ્યર્થ હું દોડું, કરું છું હું કદી મોડું, કદી થઈ જાય છે. આપણે કાર્યક્રમ કરવાના છીએ, એ જાણ કરવામાં આવશે તારીખ સમય સબ. તો હવે થઈ જાય છે ક્યારેક મોડું, સમયસર આવવાનો ગેરફાયદો એ છે કે તમને ત્યાં એપ્રિશિએટ કરનારું કોઈ મળતું નથી. પણ અમને ખબર હોત કે સવા છે આખું ઓડિટોરિયમ ભરાઈ જવાનું છે, તો અમે સવા છનો જ ક્યારેક ટાઈમ રાખે, તો કે તમે તો પછી પોણા સાથે આવવાના હતા એમની ખાતરી છે. પણ સુંદર, હા સરસ જ છે, હું વખાણ જ કરું છું. તો કૃષ્ણભાઈ કે સરસ છે બધું ઓડિશા.
તો એનીવે દોસ્તો, પણ તુષારભાઈ માટે ખૂબ સુંદર અભિવ્યક્તિ અને તમે સરસ વાત કરી કે એ સહજ શબ્દો અને વિવેચકને આડા હાથે ક્યાંક લીધા. કંઠ લગોલગ દ્રુત ભર્યું પણ સ્વાદ ન જાણે બરણી, વસ્તુને શું જાણે વ્યાકરણી. આ મધ્યકાળમાં કહેવાય ગયું છે, બરણી આખી ઘીથી ભરેલી હોય પણ એનો સ્વાદ બરણી ન જાણી શકે. એમ વિવેચકો વાત કરી શકે પણ એ સર્જનનો આનંદ તો સાચો ભાવક કરી શકે. ને આપ સૌ સુંદર સજ્જ ઓડિયન્સ આ માહોલને માણી રહ્યા છો તો એનો પણ અમને વિશેષ આનંદ છે. અને સૌથી અગ્રમ અઘરી કોઈ ક્ષણ હોય જીવનની, એ કેટલીક અઘરી ક્ષણો ગણાય છે, એમાંની એક ક્ષણ એ કોરા કાગળનો મુકાબલો જ્યારે કવિ કે સર્જક કરતો હોય છે, એ સૌથી મોટો એક પડકાર હોય છે. અને એ એ શબ્દ સાથે જદ્દોજહેદ થાય છે અને પછી એ પીડાની ક્ષણ અને પછી જે પ્રસૂતિ શબ્દની થાય છે કાગળ પર, એ સૌથી ઉત્કટ આનંદની ક્ષણ હોય છે. પણ એનીવે દોસ્તો, તુષારભાઈની સુંદર અભિવ્યક્તિ બાદ હવે એવા કવિ અને આજના આ કવિ સંમેલનના અધ્યક્ષ, કાવ્યાધ્યક્ષ બાગેશભાઈ, સરસ નવો શબ્દ આપ્યો, કાવ્યાધ્યક્ષ. તો આજના આ કવિ સંમેલનના કાવ્યાધ્યક્ષ, માત્ર આ કવિ સંમેલનના નહીં પણ ગુજરાતી ભાષામાં તુષારભાઈના સંચાલનના સંદર્ભે જે પ્રકારે વાત કરી શકાય એ પ્રકારની લોકપ્રિયતા, એટલા બધા જ પ્રખ્યાત માધવભાઈ, એમની ગીત પંક્તિઓ એટલી બધી ખ્યાત કે લગભગ કેટલીક તો કહેવત બની ગઈ છે, એ કક્ષાની એમની કવિતાઓ લોકો સુધી પહોંચી છે. અને એ જ સજ્જતાથી અને એમની એક મક્કમ ગતિથી એમણે લખ્યું છે અને ક્યારેય એ પ્રકારના વ્યામોહમાં આવ્યા નથી કે મારે હું ચલો બીજા પણ ગીતો થોડા ઉતારી આપું, પણ પોતાની શરતે પોતાની સજ્જતા સાથે એમણે કાવ્ય સર્જન કર્યું છે. એમની કેટલીક પંક્તિઓ સાથે એમને સાદર પ્રસ્તુત કરવા છે કે એક ક્યાં વાત, બિલેટેડ હેપી બર્થડે, ગઈકાલે માધવભાઈનો જન્મદિવસ હતો એટલે આપણે સૌ એમને ખૂબ શુભકામના આપીએ કે દીર્ઘાયુ રહીએ. એમના શબ્દો સાથે, માધવભાઈના શબ્દો સાથે એમને સાદર પ્રસ્તુત કરવા છે. જી જી. એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું, એક એવું આંગણું કે જ્યાં મને કોઈ પણ કારણ વગર શૈશવ મળે, ને એક બસ એક જ મળે એવું નગર જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું, કેમ છો એવું ના કહેવું પડે, સાથ એવો પંથમાં ભવભવ મળે, ને તોય તેના રંજ કઈ મનમાં રહે. આ અદ્ભુત પંક્તિ હવે આવે છે સાહેબ. તોય પણ ના રંજ કઈ મનમાં રહે, અહીંથી ઉભો થાવ ને મૃત્યુ મળે. આ કવિની કુમારી છે કે બસ એ જીવન છે, પરિતૃપ્ત રીતે જીવ્યા છીએ એનો તોષ છે. એ કવિની કુમારીને ખુદદારી સાથે આપ સૌની ખૂબ તાળીઓ સાથે કવિ શ્રી માધવ રામાનુજને મન ભરીને વરસવા માટે વિનંતી. હરદ્વારે હું જે રીતે બોલું છું એમ જ બોલીને અત્યારે પરિસ્થિતિ એવી છે કે અત્યંત વિશ્વાસુ વ્યક્તિને પણ જે વાત આપણે તદ્દન કાનમાં કહી હોય એ છાપાનું હેડિંગ બની જાય. સમય જુઓ. અને બીજી બાજુ જે વાત કાનમાં નહીં પણ અંતરમાં કહેવાની છે અને તે મૌનની ભાષામાં એ કવિતા છે, એમાં બોલવાનું હોતું જ નથી, પછી બોલવાનું આવે છે. કવિતા સિદ્ધ થઈ જાય પછી ત્યાં સુધી તો કવિના અંતરમાં જ એ ચાલે છે. આ બહુ સારો ઉપક્રમ છે ભાગેશભાઈ, બહુ સારું તમે કરી રહ્યા છો. માત્ર અમદાવાદ કે ગાંધીનગરમાં જ નહીં કે મોટા શહેરોમાં જ નહીં, અનેક વિસ્તારોમાં કવિતાને પહોંચાડી છે. અને હા,
અને અમેરિકાને અને દુબઈને એ લઈ જાય, એ પણ છે. તો આપણા મનના બધા જે જે પ્રકારે ઓળખાય છે, મને બધા એમ ને કવિ છે, એની પણ રમૂજો ઘણી વાર થાય છે. પણ મને લાગે છે કે એક વિચારતા સમુદાયનું કામ જે માથે લીધું છે, એક મિત્તલ નામની બહુ નાની દીકરી છે હજુ, હા, એમની મિત્તલ પટેલ, એની સાથે હું તો પછી જોડાયો. વાડિયા ગામ, જો નામ સાંભળ્યું હોય તો, વાડિયા ગામ પાલનપુરની બાજુમાં, એટલે આ વિચરતા સમુદાય પાસેથી વ્યવસાય જ્યારે પૂરા છીનવાઈ ગયા ત્યારે પછી એક એક કેવા કેવા રવાડે ચડી ગયા, એમાં આખું ગામ દેહ વ્યાપારમાં, વાડિયા ગુજરાતમાં. આજે અમે લોકોએ 7 વર્ષ પહેલાં શરૂ કર્યું કામ અને સાતત્ય જાળવ્યું, એમાંના કોઈને ક્યારેય ઠપકો નથી આપ્યો, એ લોકોની આગળ અણગમો વ્યક્ત નથી કર્યો, તિરસ્કાર નથી કર્યો, ચૂપચાપ સંબંધ કેળવીને, આત્મીયતા કેળવીને ત્યાં સ્કૂલ કરી, બોર કરી આપ્યો, ખેતી વધારી, વૈકલ્પિક વ્યવસાય શીખવ્યા કે આપણે તો જરૂર આટલી જ છે, સવાર સાંજ જમવાનું છે. આજે 99% પરિવાર એમાંથી મુક્ત થઈ ગયો છે. અને અમે જાણ્યું કે એ લોકોની એક એવી શરત છે કે દીકરીને સગાઈ થાય પછી આ વ્યવસાયમાં નહીં મૂકવાની, તો અમે સમૂહ લગ્ન કરાવ્યા ત્યાં, અને આખો તાલુકો આખો જિલ્લો ભેગો કર્યો. એ વખતે જે કંકોત્રી લખી એની સાથે મિત્તલે કહ્યું કે કંઈક બીજું લખી આપો ને તો આમાં સાથે મોકલી દઈએ, અને જે થયું, હું માનું છું કે આ કવિતા કરતાં મોટું કામ છે. કવિતા તો થઈ જ છે, પણ તો વિચાર કરો કે જેણે આ વ્યવસાયને લીધે જન્મ લીધો છે, એવી એક દીકરીના જ્યારે લગ્ન થાય છે ત્યારે એના મનમાં શું થતું હશે, એ અહીંયા મૂક્યું છે. એમાંથી થોડોક ભાગ હું વાંચું. વાડિયા ગામની દીકરીની વ્યથાનું કન્યાદાન. માં, હું તારો વાલ છું કે તારી વ્યથા છું, અથવા તો તારી મજબૂરી? હા માં, મારો જન્મ કદાચ તારી મજબૂરી. આમ જુઓ તો હું તારા વાત્સલ્યનું નહીં, તારા વ્યવસાયનું પરિણામ છું. હું તારા વાત્સલ્યનું નહીં, તારા વ્યવસાયનું પરિણામ છું. પણ એમાં હું તારો કોઈ દોષ જોતી નથી, તારો વાંક જોવાનો મારો અધિકાર પણ નહીં. પણ એટલું તો હું જાણું છું માં, કે પેટની ભૂખ ક્યારે અને કઈ રીતે શરીરની ભૂખ બની જાય છે એનું આપણે જીવતું ઉદાહરણ છે. પેટની ભૂખ અને પછી તો એ જ પરંપરા, એ જ વ્યવહાર, એ જ આપણું નસીબ, એ જ આપણું જીવતર, અને એ જ આપણી ઓળખ બની રહી. સમાજે પણ શું કર્યું? અજવાળામાં આપણને અવગણ્યા ને અંધારામાં આપણને આવકાર્યા. સમાજે પણ શું કર્યું? અજવાળામાં આપણને અવગણ્યા ને અંધારામાં આપણને આવકાર્યા. એ અંધારા અજવાળાના અભિશાપમાંથી મુક્તિનું પરોઢ ઉગ્યું છે માં, તે મારા લગ્ન નિર્ધાર્યા છે. તે મારા લગ્નના મુહૂર્ત જોડાવ્યા છે. હવે તારે આંગણે મંડપ બંધાશે માં, ચોરીના પાવન અગ્નિના ઝળહળતા અજવાળે તું કન્યાદાન કરીશ. તું કન્યાદાન કરીશ એમ એટલા માટે કહું છું કે મારે તો, અમારે તો, આપણે તો હોય છે કેવળ માતા. તું મારી માતા છે એ જેટલું સાચું છે, એટલું જ સત્ય એ પણ છે કે મને કે તને મારા પિતા કોણ હશે એની ક્યાં ખબર છે. અને સાંભળમાં, મારા અંતરમાં આજ સુધી દબાવી રાખેલી એક વાત કહું, સાંભળ. આજ સુધી એકે એક માણસમાં મેં મારા બાપને જોવાનો પ્રયત્ન કર્યો છે. આ હશે, આ હશે, આ હશે. ઓહ, કેવી વેદના, કેવી અકળામણ,
અને કેવી વરવી વાસ્તવિકતા, પણ હું તને ધિક્કારતી નથી માં, એ મારો અધિકાર પણ નહીં માં, મારી માને ધિક્કારવાનો અધિકાર મારો નહીં, તે મને તારા ઉદરમાં ઉગવા દીધી ને પછી તારા ખોળામાં ખીલવા દીધી ને આજે તારા આપણા વ્યવસાયનો વારસો આપવાને બદલે તે આપણા સમુદાયની કેટકેટલા વર્ષોની ને કેટકેટલી પેઢીઓની પરંપરા તોડી છે ને મને એક ઉજળા ભાવિ સાથે જોડી છે. તારા તો પગ ધોઈને એ ચરણામૃત લઈને હું વધુ પાવન થઈશ. આમ તો સમાજના આ આ વિસ્તાર તરફ પણ નજર કરવા જેવી છે. હજુ એવા સમુદાય છે આપણે ત્યાં જેને વગડામાં જ રહેવું પડે છે, હજુ ગામમાં કોઈ રહેવા દેતું નથી, ગામની બહાર પણ રહેવા દેતું નથી. એટલે આપણે પ્રયત્ન કરીએ છીએ કે નજીક આવે બધું. ભાગેશભાઈ જેવા જ્યારે અધિકારીઓએ પણ એમાં ઘણી મદદ કરેલી. અને છેલ્લે હવે એક ગીત. મને થયું કે શું મૂળ 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 જે મને બહુ જ ગમે છે એ રચના આપ સૌને ગમશે. મૂળ તો ભીનું ભીનું ખસે, આમ તો ધીમું ધીમું ખસતું હોય છે પણ એથી વધારે તો ભીનું હોય છે. મૂળ તો ભીનું ભીનું ખસે, પાણી પવન અને મન જેવું એ ધસમસ ન ધસે. મૂળ તો ભીનું ભીનું ખસે. અને જુઓ કે કદી નથી જોવાના જેને એને માટે ઝૂરે. બહાર જોવા આવવાનું છે ક્યારે? કદી નથી જોવાના જેને એને માટે જોરે. પાણી પોષણ પ્રેમ જે કહો પળે પળે એ પૂરે. માટીના મુંજારા વેઠે, માટીના મુંજારા વેઠે ને અંધારામાં વસે. મૂળ તો ભીનું ભીનું ખસે. કણકણ માંથી પોષણ ખેંચી રહ્યો હશે શી રીતે? ચમત્કાર શું થતો હશે? કણકણ માંથી પોષણ ખેંચી રહ્યો હશે શી રીતે ને કોમળ કહેવું કેમ? જૂજતું ભીતર એ જે રીતે ને ટોચ સુધી પહોંચાડે જીવન, કયા શ્વાસ એ શ્વસે. અને છેલ્લે રૂપ અસલ ધરતીનું અંદરથી ઉપર એ લાવે. જે કઈ સૌંદર્ય દેખાય છે આપણને એ મૂળ ઉપર લઈ આવે છે. રૂપ અસલ ધરતીનું અંદરથી ઉપર એ લાવે ને સૌંદર્યના મૂળ રહસ્યો કદી બહાર ના આવે. ધરતીના અંતરમાં આ કેવા દિવ્ય સર્જકો વસે. મૂળ તો ભીનું ભીનું ખસે, પાણી પોષણ પ્રેમ. મૂળ તો ભીનું ભીનું જેટલું લખ્યું છે બધું યાદ છે. પણ સાંભળો, ક્યારેક શ્રોતાઓનું પણ સન્માન કરવા જેવું છે. કવિતાના શ્રોતાઓનું બહુ જ અઘરું છે. કવિતા સાંભળવી એ બહુ અઘરું છે. પાછું ઝોકું ખવાય નહીં, સાંભળતા હોય એવો દેખાવ કરવો પડે, દાદ આપવી પડે કે ના સમજ્યા છીએ અમે. પછી ભલે મનમાં ચાલે કે આ શું હતું. અને જ્યારે પછી પણ રાકેશભાઈ આવું આવું આવા શ્રોતા પણ દુર્લભ છે. ચીનું કરતા બેઠા હોય વૃંદાવન ને મેં નીચે ગેલેરી માંથી એના લીધે આખું ચિત્ર ઉપસી આવ્યું. હા ચિત્ર
વૃંદાવન આપણા બહુ સારા ચિત્રકાર છે, આ બાજુ સંગીતકારો બેઠા છે, સૌમિલ અને આરતીબેન જનક દાદા છે, ત્યાં પાછા આ બાજુ હતા કવિ પપેટ, કેટલા મિત્રો બધા, હે યુવા કવિ મિત્રો છે, બિલકુલ બિલકુલ. યુવા કવિ મિત્રો માટે તો આવા કાર્યક્રમો જોવા એટલા માટે કે કઈ રીતે રજૂઆત ના કરવી, તો હવે જે સહજીવનની કેટલીક મૂંઝવણ અને અકળામણ અને એનું આ એક કાવ્ય છે. કવિતા લખાય ત્યારે તો એવું કઈ હોતું નથી કે આને માટે થશે, પણ પછી આપણે નક્કી કરીએ છીએ કે આમ થતું હોય છે. એક વ્યાખ્યા મારા મનમાં આવી છે, એવા કપરા સમયે રાત્રે 1 વાગે કાર્યક્રમમાં મારે કહેવી પડી. કવિતા એટલે શું? તો કે સિતારા દેવી પગમાં 100-100 ઘૂઘરા હોય એવા ઝાંઝર પહેરે છે નૃત્ય કરે ત્યારે, અને એમના વિશે એવી દંતકથા છે કે એ ધારે તો નૃત્ય એવી રીતે કરે કે એક જ ઘૂઘરી વાગે. તો મેં કહ્યું કે આ એક ઘૂઘરી વાગે છે ને એ કવિતા છે, પણ પછી મને કહ્યું કે ના, કે આ તો અધૂરું કહેવાય, બાકીની 99 મૌન એ કવિતા. તો આવી બધી વાતો પણ ક્યારેક કરીશું. આ 99 મૌન ને સલામ. આ દાદ આપવાનું બધા કેમ કહેતા હોય છે સંચાલકો ખબર છે? કે એમને એમ થાય કે એ બાને બધા જાગતા રહી બોલે, એ તો એ જ હોય છે. પછી અમે તો એવા પણ સંચાલકોને માણ્યા છે, ભયા છે એમ નહીં કહું, માણ્યા છે. ના, એને એમ જ હોય કે કાર્યક્રમ જ સંચાલનનો છે. છતાં એવું થયેલું છે. પછી એને એકદમ યાદ આવે કે અરે આ કવિ તો બાકી રહી ગયા. સારું સારું, તમે કવિતા બોલો ને ત્યાં સુધી હું જરા આગળનું વિચારી રાખું. તો પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ, જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ. આકાશ આપણી પાસેથી શરૂ થાય, પણ આપણે કોઈ પૂછે તો ઉપર બતાવી. તો રાત દિનો સહવાસ તે સામે મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી, અને એટલે આવકારાનું વન અડાબીડ બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી. આંસુને દઈ દીધો છે ભાવનો કારાવાસ, પાસ પાસે તો કેટલા જોજન દૂર વાસ. ઝાડથી ખરે પાંદડું, ઝાડથી ખરે પાંદડું, એમાંય કેટલા કિરણ આત્મ્યાનું સંભારનું હશે. એક પાન ઝાડથી ખરે પાંદડું, એમાંય કેટલા કિરણ આત્મ્યાનું સંભારનું હશે, પણ આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે કે યાદ જેવું કોઈ બહારનું હશે. અરે પડખે સૂતા હોય ને લાગે શમણાનો સહેવાસ, જેમ કે ગગન સાવ અડો હોય તોય છેટાનો ભાસ. તો અધ્યક્ષીએ કાવ્ય પઠન કવિશ્રી માધવ રામાનુજ, કેટલી બધી કવિતાઓ આપ સૌ ઓડિયન્સમાંથી પણ યાદ કરાવતા હતા, એટલે એટલી બધી એક લાંબી યાદી થઈ શકે કે માધવભાઈની આ કવિતા સાંભળીએ કે ફરમાઈશનો આખો દોર. એટલે માત્ર સંગીતના કાર્યક્રમમાં જ ફરમાઈશ હોય એવું નહીં, પણ કવિતાના કાર્યક્રમમાં પણ ફરમાઈશ આવી શકે એવી એક સજ્જતા ધરાવતા કવિને આપણે સૌ ખૂબ તાળીઓથી નવાજીએ. ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત કાવ્ય સત્ર 2 અહીં સંપન્ન કરીએ છીએ, પણ એ પહેલાં કવિતા સાંભળીને આપે સૌએ કાનને તો મીઠા કર્યા, પણ હોઠનો શું આંક. બહાર આઈસ્ક્રીમ ખાઈને આપણે સૌ વિદાય લઈશું.
થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સર વન મોર એક મિનિટ. થેન્ક યુ સર. થેન્ક યુ.